story. So I realized that, and then I handled that business for about eight years. Then I again handed it over to my uncle. While I was handling that business for 8 years, I realized there was such a wide gap between what an entrepreneur needs, what the ecosystem provides, and what are the missing gaps which we don't pay attention as an entrepreneur. And that is what I picked up to, you know, as objectives of India SME Forum. We started India SME Forum in May 2011. Myself, Shri Vinod Kumarji sitting here, Mr. Prahlad Kakkar, many of you know him as a brand guru and must have met him as well. Dr. Jogendra Sri Juneja, who was former CMD of National Small Industries Corporation for almost 20 years. Mr. Tilak Raj Bajalia, who was the former DMD of SIDB. So together... My name is Sushma Murthania and I am Director General of India SME Forum. India SME Forum is a not-for-profit organization which was in 2011 May. And in today's time, 86,000 plus MSMEs across India are our members. We are primarily manufacturers and service providers. And we are 2011, જે કન્ટિન્યુઅસલી એમએસએમઈઝને એમના બિઝનેસ માટે કેવી રીતના એમને હેલ્પ કરવાનું, ફેસિલિટેટ કરવાનું કે એમનો બિઝનેસ આગળ વધે, ગ્રો કરે અને ખાલી ઇન્ડિયામાં જ નહીં પણ ઇન્ટરનેશનલી પણ કેવી રીતના જઈ શકે એ બાબત અમે એમને ફેસિલિટેટ કરતા હોઈએ છીએ. અને આ ફેસિલિટેશન માટે અમે જગા જગા પર, એટલે આખા ઇન્ડિયામાં કાર્યક્રમો કરીએ છીએ. આ કાર્યક્રમો જે બિઝનેસ માટે હેલ્પફુલ હોય એવી વસ્તુઓ, જે ફાઇનાન્સ માટે હોય કે માર્કેટિંગ હોય, એક્સપોર્ટ્સ હોય, ટેકનોલોજી હોય, એ બધી બાબતો માટે આ બધા કાર્યક્રમો કરીએ, જેમાં અમે એક્સપર્ટ્સને બોલાવીએ અને એ બધા એક્સપર્ટ એડવાઇસ અને મેન્ટરશીપ વગેરે બધી આપતા હોઈએ છીએ. આજનો કાર્યક્રમ અમારો જે છે એક્સેલરેટિંગ બિઝનેસ એક્સપો. એક્સપો એટલે એક્ઝિબિશન નથી, બટ ઇટ ઇઝ એક્સેલરેટિંગ બિઝનેસ એક્સપોનેન્શિયલી. અને આ કાર્યક્રમ અમે ઇન્ટેલ સાથે કરી રહ્યા છીએ. પ્રાઇમરીલી એવું કે એઝ આંતરપ્રિન્યર્સ અમે ઘણી બધી વાર બિઝનેસ કરીએ પણ આપણા બિઝનેસમાંથી બહાર નથી નીકળી શકતા, અને એન્ટરપ્રિનરે બિઝનેસમાંથી બહાર રહેવું જરૂરી છે તો જ એ નવી નવી તકો બહાર જોઈ શકે, શીખી શકે અને પોતાના બિઝનેસમાં અપનાવી શકે એવું છે. તો એ હિસાબે આજના કાર્યક્રમમાં અમે પ્રાઇમરીલી એમને ટેકનોલોજી કેવી રીતના યુઝ કરવાની તમારા બિઝનેસના ગ્રોથ માટે. બિઝનેસ આજકાલ બધો સ્માર્ટફોનનો જમાનો છે, તો આપણો બિઝનેસ ફોન પર કેવી રીતના લાવી શકાય વિધાઉટ મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ. આજની તારીખમાં કેટલા બધા ફ્રી સોફ્ટવેર એપ્સ છે જેમાં તમે અલગ અલગ આપણા બિઝનેસના ફંક્શન્સ આપણે એ એપ્સ યુઝ કરીને બિઝનેસ રન કરી શકાય એમ છે. એમાં આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરત નથી, નવા નવા સોફ્ટવેર્સ બનાવડાવવાની જરૂરત નથી, તો બધું જ અવેલેબલ છે. તો એના જ બાબત આપણે જાણકારી પણ અહીંયા આજે આપવાના છે. આજે ગુજરાતમાંથી કેટલા એન્ટરપ્રેન્યર્સ આવ્યા છે અને આના પછીનો કાર્યક્રમ તમારો શું હશે? અમે આ જે કાર્યક્રમ છે એક્સપ્લોરેટિંગ બિઝનેસ એ 10 શહેરોમાં છે. અમદાવાદનું આજનું ત્રીજું શહેર છે. આ પહેલાં અમે જયપુર અને પુનામાં કર્યું છે અને આજે મારા ખ્યાલથી 125 એન્ટરપ્રિનર્સ આવ્યા છે. આ ગુજરાતના જ છે? આ બધા ગુજરાતના છે અને અમને અમુક 450 રજિસ્ટ્રેશન્સ જેટલા આવ્યા હતા, 125 અત્યારે આવ્યા છે થ્રુ આઉટ ધ ડે. કારણ કે આખા દિવસનો કાર્યક્રમ છે તો થ્રુ આઉટ ધ ડે હજી એન્ટરપ્રિનર્સ આવશે. બપોરના 2 વાગ્યા પછી મીટ ધ મેન્ટર્સ છે, તો આખું જે પણ આ સ્પેશિયલિસ્ટ લોકો આવ્યા છે એ લોકોની સાથે ફ્રી કન્સલ્ટેશન છે, તો આના માટે કોઈ જ દર કે ચાર્જ એવું કંઈ જ નથી. અને આ પછી હજુ 7 શહેરોમાં અમે જવાના છીએ. કયા 7 શહેરો? અમે લોકો જવાના છે હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, ઇન્દોર, કોલકાતા, કોચી એન્ડ હજી એક ભુલાઈ ગયું છે. સો મેઇનલી ઓલ ધીઝ મેજર સિટી. ખાસ કરીને ગુજરાતના એન્ટરપ્રેન્યર્સ કેટલી સક્સેસફુલ સ્ટોરી કે કંઈ એમાંથી કંઈ મળી છે તમને પર્સન્ટેજ વાઇઝ? અમારે ગુજરાતમાં અહીંયા અમારા 4,000 થી વધારે મેમ્બર્સ છે અને આ
આ 4,000 માંથી હું તમને કહી શકું કે સારા એવા જે એકદમ સક્સેસફુલ એન્ટરપ્રિનર્સ મારા ખ્યાલથી 550-600 સુધી હોઈ શકે એવા છે. અને અમે આ બધા એન્ટરપ્રિનર્સને અમારા અમારી મેગેઝિન છે બિઝનેસ વાઇઝ તરીકે, તો એમાં અમે એ લોકોને ફીચર કરતા હોઈએ છીએ. ઇન્ડિયા એસએમઈ ફોરમનું યુટ્યુબ ચેનલ છે, ધ ઇન્ડિયા એસએમઈ ફોરમ. તમે એના ઉપર જો જશો તો એના પર પણ તમને ઘણી બધી ગુજરાતની સક્સેસફુલ સ્ટોરીઓ તમને દેખાશે, જેમાં એન્ટરપ્રિનર્સે પોતાની જર્ની એમાં વિગતો કહી છે અને આખી એમની સ્ટોરી એ લોકોએ કહી છે ને કેમ એ લોકો એન્ટરપ્રિનર બન્યા અને